નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી વિષયમાં આપણે પાઠ 2 પોસ્ટ ઓફિસ, જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, યાની કે ધૂમકેતુ, સાહિત્ય સ્વરૂપ તરીકે નવલિકા ટૂંકી વાર્તા છે, સાહિત્ય રંગ તરીકે તણખા મંડળ ભાગ 1 માંથી આ નવલિકા પોસ્ટ ઓફિસ તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આપણે વિદ્યાર્થીઓ ગઈકાલે જોયું હતું કે અલી દોસો શહેરના મધ્ય ભાગમાંથી પસાર થઈ વહેલી પરોઢે, 5મી પરોઢે કડકડતી ઠંડી છે, શિયાળાની ટાઢ છે અને એક જભો પોતાના શરીરે લપેટતો વિટોળતો જે શહેરની મધ્ય ભાગમાંથી પસાર થઈ અને શહેરની બહાર એક રાજમાર્ગ છે, એક બાજુ ઘટાદાર વૃક્ષોની કતાર છે અને બીજી બાજુ શહેરનો બાગ બગીચો છે. એ બગીચાની હદ પૂરી થયા પછી એક રોનક સુંદર એવું પોસ્ટ ઓફિસનું એક મકાન, એક ઓરડો યાને કે મકાન છે. અલી દોસો ત્યાં જઈ અને વહેલી પરોઢે એ પરસાળ ઉપર ઓટલા ઉપર બેસી જાય. આમ લગભગ 4-5 વર્ષથી એને દૈનિક ક્રિયા આ પ્રમાણે ચાલુ છે. હવે લેખો આ અલી દોસાના ભૂતકાળની વાત કરે છે કે ભૂતકાળમાં એના યુવાન વયે અલી દોસો કેવો હતો, શા કારણે એના આ માનવ હૃદયમાં પોચીતાનું એકાએક પરિવર્તન આવ્યું અને એ શિકારીમાંથી એક પિતૃ વાત્સલ્ય હૃદયભાવ કઈ રીતે જઈ એની વાત આ ગૌરીશંકર જોશી છે એ હવેના આ નવલિકાનો જે પાઠ છે એમાં વાત કરે છે. તો લેખક કહે છે કે અલી મૂળ હોશિયાર શિકારી, અલી એ હોશિયાર ચપળ અને ચાલાક શિકારી હતો. ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો જ પડે. અલી હોશિયારમાં શિકારમાં એવો પારંગત અને હોશિયાર હતો કે એ પોતાના શિકારના અભ્યાસમાં વ્યવસાયમાં એટલો બધો કુશળ પારંગત બની ગયો કે હંમેશા જેમ કોઈ વ્યક્તિ અફીણનો નશો કરતો હોય, માદક દ્રવ્ય લેતો હોય અને અફીણનો જેમ બધાણી થઈ જાય પછી અફીણ વગર એને ચાલે નહીં, તેને દરરોજ અફીણ લેવું જ પડે એમ અલીને દરરોજ શિકાર કરવો જ પડે. ધૂળની સાથે ધૂળ જીવવા, અહીંયા ધૂમકેતુએ ઉપમા અલંકાર વાપરી અને સરખામણી કરી છે કે ધૂળની સાથે ધૂળ જેવા બની જતા, ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાગળ ચીતરા, રખોડી જે રાખોડી રંગના કાગળ ચીતરા કેતર એક જાતનું પક્ષી છે, નાનકડું હોલી કબૂતર જેવું
નાનકડું પક્ષી આવે રાખોડી રંગનું તો લેખક વાત કરે છે કે કાગળ ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડી આ કાગળ ચિત્રા તેતર ઉપર અલીની દ્રષ્ટિ પડે નજર પડે તરત તેના હાથમાં તેતર આવી પડ્યું આટલો બધો પુણ્ય પારંગત શિકારી હતો કે કાગળ ચિત્રા આવા રાખોડી રંગના તેતર ઉપર અલીની નજર પડે અને તુરત આલીના હાથમાં તેતર આવી જ પડ્યું હોય એની તીક્ષ્ણ દ્રષ્ટિ ધારદાર જોવાની દ્રષ્ટિ સસલાની કોમાં જઈ વળતી જે ઘોડા એવા સસલા જે બખોલ મારી આવી બખોલમાં અલીની તીક્ષ્ણ ધારદાર દ્રષ્ટિ છે એ બખોલમાં જઈ પહોંચતી આસપાસના સૂકા આજુબાજુના સૂકા પીળા કાસડાના કે રાપડાના ઘાસમાં સંતાન સ્થિર કામ કરી બેઠેલા ચતુર સસલા ભૂરા મેળા રંગને ક્યારે ખૂબ શિકારી કૂતરા જુદો ન પાડી શકે લેખક વાત કરે છે કાંસડા કે રાકડા એક જાતની વનસ્પતિ આવે એક જાતનું ઘાસ આવે આ કાંસડા કે રાકડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી ગયેલા એકદમ સ્થિર કે શેઠ પણ પગલાનો પગરો હોવા સંભળાય તો પણ સસલા બખોલમાં અંદર ઘૂસી જાય જકારી આવા સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેળા રંગને ક્યારે ખુદ શિકારી કૂતરા પણ જુદો પાડી ન શકે શિકારી કૂતરા પણ આ સસલા ઓળખી ન શકે અને એ પણ શિકારમાં થા ખાઈ જાય અને આગળ વધી જતા એ સસલો બચી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી ઇટાલીના ગરુડ એક જાતનું પક્ષી આવે તીક્ષ્ણ નજર દ્રષ્ટિ વાળું તો કે ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ નજર બરાબર કે છે સસલાના કાન પર ચોંટતી બીજી જ પડે એ રહેતી અને તરતર બીજી જ પડે એ સસલું એના શિકારથી બચી શકતું નહીં વળી ક્યારે અલી મચ્છીમારનો મિત્ર બની જતો અને ક્યારે ક્યારેક અલી છે એ માછલા મારવાનો જે વ્યવસાય કરે મચ્છીમાર કરે એનો પણ મિત્ર એની સાથે પણ દોસ્તી બાંધી અને એનો મિત્ર બની જતો પણ જ્યારે લેખક વાત કરે છે પણ યુવાવસ્થા પૂર્ણ થયા પછી જ્યારે જીવન સંધ્યા પહોંચી અલીના આ જીવનની ઉત્તરાવસ્થા ઉત્તરતી અવસ્થા એને પહોંચતી લાગી એને ઉત્તરાવસ્થા દેખાવા લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં ઓળી ગયો યુવાનીમાં તો અલી એક મુખાર કાતિલ શિકારી હતો પરંતુ લેખક વાત કરે છે કે જીવનની ઉત્તરાવસ્થામાં અલી અચાનક બીજી દિશામાં ઓળી ગયો એને એક દીકરી મર્યમ પરણીને સાસરે અલીની એકના એક દીકરી મર્યમ પરણી અને સાસરે જતી રહી એના જમાઈને લશ્કરમાં નોકરી હતી મરિયમના પતિને એટલે કે અલીના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી તેથી મરિયમ
લગ્ન થયા પછી વિવાહ થયા પછી આ મરિયમના પતિને લશ્કરમાં નોકરી હતી તેથી મરિયમ પોતાના પતિ સાથે પંજાબ જતી રહી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા અને જેના માટે અલી પોતાનું સમગ્ર જીવન વિતાવતો હતો એવી એકમાં એક દીકરી મરિયમના લગ્ન થયા અને મરિયમ પોતાના પતિ સાથે પંજાબ જતી રહી અને લગભગ કે છે 5 વર્ષ થયા પણ મરિયમના કોઈ સમાચાર હતા નહીં હવે અલીને જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે આ એકાએક દીકરી 5 વર્ષ થયા કોઈ સમાચાર નહીં કોઈ પત્ર નહીં કોઈ ખબર નહીં આ 5 વર્ષ જેવો સમય વીતી ગયો ત્યારે અલીને જાણ્યું અલીને લાગ્યું કે સ્નેહ અને વિરહ શું સ્નેહ પ્રેમ હર્ષ આનંદ અને વિરહ વેદના વેદના શું છે એ અલીને સમજાય પહેલા તો એ કેતનના બચ્ચાને આખું વ્યાકુળ ઢોળકા જોઈ હસતો આ એનો સ્વીકારનો આનંદ યુવા કાળમાં તો અલી કેતનના બચ્ચાનો શિકાર કરે અને કેતનના બચ્ચાને આખું વ્યાકુળ કે છે ખૂબ કે છે આખું વ્યાકુળ થતા અલી જોતો ત્યારે એ શિકારનો આનંદ કે છે લૂંટતો એને આનંદ થતો શિકારનો હંસ એની નસે નસમાં ઉતરી ગયો શિકારનો રસ શિકારનો આનંદ એના હાડે હાડમાં નસે નસમાં ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી પરંતુ જે દિવસે પોતાની દીકરી મરિયમને સાસરે વળાવી સાસરે ગઈ અને અલી પોતે એકાંતમાં એકલો રહેવા લાગ્યો દીકરીની વ્યથા તેને સમજાય ત્યારે તેને જિંદગીમાં એકલતા લાગી તે દાડા પેલી શિકારે જતા શિકાર ભૂલી તે દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહ્યો પોતાની દીકરી મરિયમ સાસરે ગઈ અને તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો શિકાર ભૂલી ગયો અને સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક જે લીલા જે ખેતર છે એના તરફ મીટ માંડી અને ખેતરોને જોઈ લેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાય હવે અલીને આ જીવનની ઉત્તરાવસ્થામાં જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે હવે અલીને આ મરિયમ સાસરે ગઈ અને પોતાની દીકરીની વિરહ વ્યથામાં દિવસો પસાર કરતો જીવનની ઉત્તરાવસ્થામાં અલીને સમજાયું કે ખરેખર આ કુદરતમાં આ પ્રકૃતિમાં સ્નેહની સૃષ્ટિ સ્નેહનું જગત અને વિરહના આંસુ છે પછી તો એ દિવસ અલી એક ખાતરાના ઝાડ નીચે બેસી નહયામાં પછી તો એક દિવસ અલી પલાશ કે કેસુડાના એવા ઝાડ જેને ખાખરાના ઝાડ કહેવામાં આવે એ ઝાડ નીચે બેસીને હૈયામાં ફરું આકલનથી રોયો ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગે ઉઠી એ પોસ્ટ ઓફિસે આવ્યો ત્યાર પછી હંમેશા
वेली पाचली राते पाचली मरोडे चार वागा उठी अने ए पोस्ट ऑफिसे आओ तो एनो कागर तो कोई दिवस होई पोतानी दीकरी मरियम नो कागर पत्र तो कोई दिवस होई पण मरियम नो कागर एक दिवस जरूर आवशे अली ने श्रद्धा एवो विश्वास के मारी दीकरी मरियम नो कागर एक दिवस चोक्कस जरूर आवशे एवी भक्त ना जेवी श्रद्धा के जेम कोई भक्त होय परम रूपाळु परमात्मा नी अतूट विश्वास थी भक्ति करतो होय अने भगवान पर अतूट विश्वास होय ए अली ने आ एक भक्त देवी પોતાની દીકરી મરિયમના કાગળ ઉપર પત્ર ઉપર વિશ્વાસ હતો પણ એમને દરરોજ વહેલો ઉઠી અને પોસ્ટ ઓફિસે જતો શ્રદ્ધામાં આશાભર્યા ઉલ્લાસ સાથે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવી અને બેસ્યો હતો આવી શ્રદ્ધામાં આવા વિશ્વાસ કે આજ ને તો કઈ નહીં મારી દીકરી મરિયમનો કાગળ ચોક્કસ આવશે આવશે અને આવશે એ આશામાં આશામાં અલી છે એ સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવી અને બેસતો પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસની મકાન એનું ધર્મક્ષેત્ર તીર્થતા આમ જોઈએ તો પોસ્ટ ઓફિસ એ છે કદાચ આ જગતમાં વિશ્વમાં સૌથી રસ છે રસ વગરનું મકાન એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું અલી માટે આ પોસ્ટ ઓફિસ એક ધર્મક્ષેત્ર એક ઉત્તમ તીર્થસ્થાન બન્યું એક જ જગ્યાએ ને એક જ ખૂણે એ હંમેશા બેસતો પાછલી રાતે ચાર વાગે અલી ઉઠી અને પોસ્ટ ઓફિસે આવે અને પોસ્ટ ઓફિસ ની વરસાડમાં ઓખલા ઉપર આ અલી છે કે જે એક જ જગ્યાએ એ અને એક જ ખૂણે હંમેશા તે બેસતો એને એવો જાણ્યા પછી સૌ હસતા આ એક જ ખૂણે અને એક જ જગ્યાએ અલી પોસ્ટ ઓફિસ ના ઓટલા પર બેસતો એટલે આવી રીતે દરરોજ દૈનિક એની ક્રિયાનો અને પોસ્ટ ઓફિસ ના સૌ જે કર્મચારીઓ છે એ એના ઉપર હસતા એની મજા એની મસ્કરી કરતા પોસ્ટમેન મસ્કરી કરતા ને ત્યારે ત્યારે મજામાં એનું નામ દઈ એને જગ્યા પરથી પોસ્ટ ઓફિસ ના બારણે સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા એક જ ઓટલા ઉપર એક જ જગ્યાએ એક જ ખૂણે અલી કાયમી બેસતો એટલે પોસ્ટ ના બધા જ કર્મચારીઓ એની મજાક અને મસ્કરી કરતા અને ઘણી વખત પોસ્ટમેન મસ્કરી અને મજાકમાં એનું નામ કે અલી આવશે અને આવશે આવા વિશ્વાસથી
તે હંમેશા આવતો અને આખો દિવસ બેસી રહે અને ફરી પાછો ખાલી હાથે પત્ર વગર પાછો જતો અને બેઠો કોઈકમાં એક પછી પટાવાળાઓ પોત પોતાના ઓફિસના કામો લેવા આવવા લાગ્યા. અલી ઓગળા ઉપર બેઠો હતો. એવામાં એ દરમિયાન એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો પત્રો લેવા માટે પોસ્ટ ઓફિસે આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભાર જેવા છે. એ અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી જાણે કે કારભારી હોય એવા છે. અંતે સૌ ચાલ્યા ગયા.
અંત્યા બધા સંગીતકારીઓના પટાવાળાઓ પત્ર લઈ અને ચાલ્યા ગયા. અલી ઉઠ્યો, અલી આસ્તેથી ધીરેથી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોવો તેમને પ્રણામ કરી ચાલ્યો. પોસ્ટ ઓફિસમાં કોઈ ચમત્કાર હોય, કોઈ ચમત્કૃતિ હોય એમ પ્રણામ કરી અને અલી ચાલ્યો ગયો. અરે સૈકાઓ પહેલાનું ગામડું, અરે 100 વર્ષ પહેલાનો અલી ગામડીઓ. આ માણસ ગાડો છે, પોસ્ટ માસ્ટરે પૂછ્યું આ માણસ કોણ છે? એટલે એ કાર્ટૂને કહ્યું કે સાહેબ આ માણસ ગાંડો છે, પાગલ છે. હા કોણ? અલી. ના. હા સાહેબ, 5 વર્ષ થયા. હા કોણ? અલી. આ વ્યક્તિ. તો હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય, ગમે તેવી ઋતુ હોય, બરબડતો કડકડતો ઉનાળો હોય, બારે ખાંગા એવું ચોમાસું હોય, કડકડતી હાડકાં થઈ જાય છે એવી ઠંડી હોય, પણ આ દોષો કાગળ લેવા આવે છે, એનો કાગળ ભાગી હોય છે. સાહેબ, એ વ્યક્તિનો કાગળ ભાગી હોય છે. કારકુને જવાબ આપ્યો. કારકુને પોસ્ટ માસ્ટરને જવાબ આપ્યો, કોણ આવું બેઠું છે? અમે કે કાગળ ક્યાં છે? પોસ્ટ માસ્ટર કે ભાઈ કોણ નવું બેઠું છે? હરોજ દરરોજ કાગળનું ક્યાં થયું હોય? અરે સાહેબ, પણ એનું મગજ ચસી ગયું છે. કારકુને પોસ્ટ માસ્ટરને કહ્યું કે સાહેબ એનું મગજ ચસી ગયું છે, એ માં મેન્ટલ થઈ ગયું છે, ગાંડો છે, પાગલ છે. તે પહેલા બહુ પાપ કરતો સાહેબ, એ યુવાની કાળમાં ખૂબ પાપ કરતો, અતિશય ક્રૂર હતો, ઘાતકી હતો. એમાં કોઈ થાનકમાં દોષ કર્યો, એમાં કોઈ થાનક યાને કે જગ્યા, કોઈ થાનકમાં કોઈ જગ્યામાં દોષ કર્યો, ભાઈ કર્યા ભોગવવા છે. પોસ્ટમેને ટેકો આપ્યો. એટલે બીજો પોસ્ટમેને કીધું, ભાઈ કર્યા ભોગવવાના છે, કરેલું કર્મ ભોગવવાનું છે, જેવું કરે તેવું પામે. પોસ્ટમેને ટેકો આપ્યો. ગાંડા બહુ વિચિત્ર હોય છે. એટલે બીજા એક ક્લાર્કે કારકુને કહ્યું કે ગાંડા બહુ વિચિત્ર હોય છે, ગાંડાની જુદા જ પ્રકારની દુનિયા હોય છે, ગાંડા બહુ વિચિત્ર હોય છે. અને ગાંડાની વાત કરી રાખી, ગાંડાનું પુરાણ આ પોસ્ટ ઓફિસમાં શરૂ થયું. હવે લેખક પોસ્ટ ઓફિસમાં અલી ગયા પછી કેવી વાતો થાય છે, ગાંડાની કેવી દુનિયા હોય છે, એની ચર્ચા આ નવલિકામાં લેખક કરે છે. એની ચર્ચા આવનારા પીરિયડમાં આપણે કરશું. અહીં સુધી રાખીએ. શબ્દાર્થમાં જોઈએ તો કુશળ એટલે કે પારંગત કે હોશિયાર. અભિલેખ જાતનો નશીલો પદાર્થ, કેફી પદાર્થ. તીક્ષ્ણ એટલે ધારદાર, આર પાર નીકળી જાય તેવું. કાંસડા કે રાતના એક પ્રકારનો ઘાસ, એક પ્રકારની વનસ્પતિ. ખો એટલે બખો. સસલા છે, ઉંદર છે, નાના નાના જે પ્રાણીઓ છે, પક્ષીઓ પ્રાણીઓ જે દર યાદ બખોલ મારે એને ખો કહેવાય. પડી જતો એટલે વાંચી જતો. વિરોહ એટલે મિત્રો જુદા. દહાડા એટલે દિવસ, દિન. રસ એટલે રસ વગર, રસ વગર. અને ખાલી એટલે ખાલી રાખવું. અને જીવન સંધ્યા એટલે જીવનનો પુત્રાવસ્થાનો સમય, જેને જીવન સંધ્યા તરીકે આપણે ભાષામાં કહી શકીએ. અને સૈકાઓ એટલે 100 વર્ષ પહેલાનો સમય.
તો વિદ્યાર્થી મિત્રો આવતી કાલે નેક્સ્ટ આ જે પોસ્ટ ઓફિસ કૃતિ છે એની આપણે ચર્ચા કરશું અહીં સુધી રાખીએ અસ્તુ